સાથ દરેક જીવતા માણસની ઝંખના, ચાહે પુરુષ હોય કે પછી સ્ત્રી, કોઈના સાથ વગરની આ સ્વર્ગમાં જિંદગી પણ નરક સમાન લાગે છે. અને હું માનું છું ત્યાં સુધી દરેકને એનો પોતાનો પડછાયો જ શેક અંત સુધી સાથ આપે છે. બાકી તો આ જિંદગીમાં બસ અંધારપટ જ છે અને માણસ કોઈના કોઈ શોધમાં આમ તેમ બસ ભટકતો ફરે છે. શોધ પરથી યાદ આવ્યું, મારીમાં હંમેશા કહે, અરે બેચડ બેટા, હવે તો લગ્ન કરી દે, ત્યાં સુધી મજૂરી કરાઈ રાખીશ. અરે મારી મીઠી મધુરીમાં, મેં તને 500 વાર કીધું કે આ દુનિયામાં મારા લાયક કોઈ છે જ નહીં, અને ભગવાને હજુ સુધી એવું કોઈ બનાવ્યું જ નથી કે જેની સાથે હું લગ્ન કરું. જે દાડે મળી જાહે ને, એ દાડે તારી આ બધી ચરબી ઉતરી જાહે. એમ સોધો ચરબી ઉતરવાની અપ્સરા. માની શોધ પૂરી થાય કે ના થાય, પણ મારે જે કંપનીનો સામાન પહોંચાડવાનો હતો એનો શોધ તો હું આ ડુંગરાળ જંગલમાં આવી પહોંચ્યો હતો. Mm-hmm.
પકાર સાવ સવાદે પણ તમે ઉતરો તો ને ઓ સાહેબ તમારી બોટલ રહી દીધી ચાલ જવા દે રસ્તો સુમસાન અને વાતાવરણમાં બિલકુલ શાંતિ હતી, જાણે કોઈ મોટા તોફાન પહેલાંની શાંતિ. મને શું ખબર કે આવનારું તોફાન મારી જિંદગીની ભીતર પસાર થવાનું હતું. ક્યાં જવું છે? મંજિલ સુધી. કેટલે સુધી જવું છે તમારે? અરે કેટલે સુધી જવું છે તમારે? મંજિલ સુધી. મંજિલ? હું જાણું છું મારી મંજિલ સુધી ફક્ત તમે જ મને પહોંચાડી શકશો. તમને દર્દી લાગી તો બહુ ગમે છે. હા, ગીત મેં જ ગાયું છે. એટલે તમે ગાયક પણ છો? હા, પાર્ટ ટાઈમ હું ફૂલ લેન્થમાં ગાઉં છું. બહુ સરસ ગાઓ છો. થેન્ક યુ. મારું નામ બેચર છે. અને તમારું? મેહુ. ગામમાં મને લાડથી માંજરી કહે છે. સરસ. હો, ગામનું નામ મંજિલ અને તમારું નામ માંજરી, કેવું પડે હો? મારા ગામનું નામ મંજિલ નથી પણ હમણાં તો તમે કીધું કે મંજિલ સુધી જવું છે. મંજિલ કોઈ ગામ નથી, હું તો મારી મંજિલની વાત કરતી હતી. ને હું જાણું છું મારી મંજિલ સુધી ફક્ત તમે જ મને પહોંચાડી શકશો. અહીંયા જમવાનું બહુ સરસ મળે છે, ચાલો. મને ભૂખ નથી, તમે જમી લો. ભાઈ એક થાળી લગાવજો.
जी साहब। एक पानी की बोतल ठंडी। जी साहब। लो भूख ने पण तरस तो लगी हसे ने। केम सर तबीयत तो ठीक छे ने? हाँ हाँ केम શું વિચારો છો? કઈ નહીં, મને ખબર છે મારા વિશે જ વિચારો છો। હા હા વિચાર થતો કે આવા ગો જંગલમાં સાવ એકલા, એ પણ આવી હાલતમાં। વિચારો વિચારોમાં કેટલો બધો ફર્ક છે। એક સ્ત્રીને એકલી જોઈને તમને એની ચિંતા થાય છે, જ્યારે અમુક શેતાનોને સ્ત્રીની એકલતાનો ફાયદો ઉઠાવવાની ઈચ્છા થાય છે। એટલે હું કઈ સમજો નહીં? આ દુનિયાને ના સમજો તો જ સારું છે, કેમ કે માણસમાં ક્યારેક દાનવના તો ક્યારેક દેવના દર્શન થાય છે। એક વાત કહું, ઘણીવાર ના તમે સમજમાં આવો છો ના તમારી વાતો, પણ મને ખબર છે સમય આવે તો તમે મને પણ સમજી જશો અને મારી વાતને પણ। હા અમે એટલે જ પાટિયા પર લખાવીએ છીએ કે સમયથી પહેલા અને કિસ્મતથી વધારે ક્યારેય કોઈને કશું નથી મળ્યું। પણ મારા જેવી વ્યક્તિનું શું, જેનો સમય પણ ખરાબ અને કિસ્મત એનાથી પણ વધારે ખરાબ। એક હસતી ખેલતી માંજરી દુનિયાથી દૂર આ જંગલોમાં એના સપના સીવે છે અને એની બદકિસ્મતીથી શેતાનોની નજર પડે છે। માંજરી જીવે કે મરે કોઈને શું ફર્ક પડે, ના કોઈ શોધવાવાળું ના કોઈ જાણવાવાળું, ને સમય સમયનું કામ કરી જાય। હા પણ મારું કામ પૂરું હો, જો તમારી જગ્યા આવે કે ના આવે પણ મારી આવી ગઈ। તમે અહીંયા બેસો, હું બી લોકે કરીને આવું છું, અને હા પાણી બાણી પીજો, મારે થોડો ટાઈમ લાગશે, ગાડી ખાલી કરવાની છે ને એટલે। લો શેઠા બિલ, ગાડી થોડી ઝડપથી ખાલી કરાવજો। કેમ દીકરા, તબિયત તો ઠીક છે ને? હા કેમ નહીં એમ જ પૂછું, પણ ટ્રકમાં કોની સાથે વાત કરતો હતો? અરે શેઠ છે એક બલા। જો દીકરા બલાથી દૂર રહેવાનું હો કે નહીં તો તારી મલી લઈ લેશે, લે સહી કરી દે। કઈ ટેન્શન હોય તો ક્વાર્ટર મંગાવી દઉં, અને ગોકનું ધણી પીર હોઈ જશે તબ તમાર હવાર થઈ જશે। અરે ના ના શેઠ, સારું સારું।
લે ભાઈ, ટેન્શન નહીં લેવાનું. અને હા, ગાડી ખાલી થઈ ગઈ છે. હા ઠીક છે, ચાલો સેટ તો હું જાઉં. હા ભલે. માણસના રંગ ક્યારે બદલાઈ જાય ખબર પડતી નથી. કેમ, તમે માણસમાં નથી? કોણ જાણે મારી ગણતરી માણસમાં થાય છે કે નહીં. તમને સમજવા બહુ અઘરા છે, કેમ કે ગાડી પાછી એ જ રસ્તે જાય છે, પણ તમારી જગ્યા મારાથી કંટાળી ગયા હે ને. જુઓ, તમે સમજો છો હું માણસ હું નથી. અરે જ્યારથી તમે મારી ટ્રકમાં બેઠ્યા ત્યારથી તમે તમારી વાતમાં ગોળ 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 ફેરવા કરો છો. અરે તમારે જવું ક્યાં છે એ કહી દો. તમારે મને ઉતારી દેવી છે તો હું અહીં જ ઉતરી જાઉં છું. હે, અહીંયા જંગલમાં? હા, આ જ છે મારી જગ્યા. તો આ છે તમારી જગ્યા એમ? હા, સામે દૂર મારું ગામ છે. આ છે મારી જગ્યા અને આ છે મારી મંજિલ. જુઓ, જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. લો આ પાણીની બોટલ. અને રાત થવાઈ છે, ઘરે જતા રહેજો. હો, ફરી ક્યારેક મળવું હોય તો હું અહીં જ મળીશ, આ જગ્યા ઉપર. ને હું જાણું છું મારી મંજિલ સુધી ફક્ત તમે જ મને પહોંચાડી શકશો. જો દીકરા ભલાથી દૂર રહેવાનું હો કે નહીં તો તારી બલી લઈ લેશે. ફરી ક્યારેક મળવું હોય તો હું અહીં જ મળીશ, આ જ જગ્યા ઉપર. Thank you.
मांजरी 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 ભાઈ સામે ગામ જવાનો બીજો કોઈ રસ્તો ખરો? તો મારે સામે ગામ જવું છે. કાકા, માંજરીનું ઘર ક્યાં આવ્યું? જય માતાજી. જય માતાજી. કોનું કામ હતું? માંજરીને મળું છે. શું? અરે મારે માંજરીને મળું છે. હજુ પણ એ ગોચારો દિવસ મને યાદ છે. Yeah.
मौज मौज नहीं मौत है? मौत पिल्ली मरी गई है? ओए ये कालिया आ तो पुलिस नु टंटू थसे हाची बात से ए हां ए टाटपटी ले तो जा गाड़ी में थी आओ छु हेलो ले झटकर झटकर कोई जो ना चाहे हेलो बहुत मरे थे चलो निकलिए रही गई हो याद तुम
ધીરે રહી ગઈ જન્મોનો સાથી થઈને સંગાથી દિલમાં પ્રીતની જોત જગાવી યાદમાં એની આંખો રડી મળીને પણ મને નારે મળી મળીને પણ મને નારે મળી તો આ છે તમારી જગ્યા એમ આ છે મારી જગ્યા અને આ છે મારી મંજિલ માસુમ ચહેરો મીઠી એની વાતો એને જોયા વિના મન નથી માનતું હજુ પણ દિલને એની તલાશ છે એવું રે લાગે જાણે મારી આસપાસ છે માના રે તો તુરાજી ગયા રે પછી એ આવી ના રે પાછી જુદાઈ ની કેવી આવી ગડી મળીને પણ મને ના રે મળી મળીને પણ મને ના રે મળી તમારી દિલમાં રહી ગઈ પ્રેમ કહાની અધૂરી રે રહી ગઈ પ્રેમ કહાની અધૂરી રે રહી ગઈ અચાનક દિલ થી દૂર રે થયા હો સપનાઓ જાણે રાખ મારો ડાયા સુના નિરસલ કાયા કોને ખબર હવે ક્યારે બેડા ખાશું રોઈ રે રોઈને ખૂટી ગયા શું ડગલે ને પગલે યાદ આવે ઘણી મળીને પણ મને ના રે મળી મળીને પણ મને ના રે મળી હો યાદ તમારી
मारे गई प्रेम कहानी की अधूरी रह गई प्रेम कहानी अधूरी रह गई प्रेम कहानी अधूरी रह गई प्रेम कहानी अधूरी रे मांजरी मांजरी मैं कहूँ तो ना मारी मंजिल सुधी फक्त तमें ज मने पहुंचाड़ी सकसो।